Ralph Shankar sir ne ek nani shraddhanjali baat dabma maashi. Thank you. चलो हवे छे ने आपणे बाथटब नी ऊंचाई मापी लईए. हां 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 चल
વિનાયક ભાઈ આવી રીતે હા આ રીતે માપવા ની છે ચાલો ચાલો હા 1 અને આ 2 અને 7 ઇંચીસ છે પણ વિનાયક ભાઈ આ જરાક 5 ઇંચ જેટલું આહા હા એક્ઝેક્ટ તંતો તન પરફેક્શન ક્યા મંગતા હે રંબા પરફેક્શન મંગતા હા તો હવે છે ને આપણે બાથ ટબ ની લંબાઈ માપી લઈએ હા હા 1 2 3 4 વિનાયક ભાઈ શું છે આ આવડું મોટું વિશાળ બાથ ટબ સ્ટેજ પર મૂકશું તો એક્ટિંગ એરિયા લિમિટેડ નહીં થઈ જાય કે એક્ટિંગ એરિયા લિમિટેડ જ રાખવાનો છે રસિક આ તમે આખી ગણતરી ભૂલાવી દીધી મારી હું કહું વિનાયક ભાઈ તમે જ્યારે છે ને અહીંયા પહોંચ્યા ને ત્યારે એક્ઝેક્ટ 4 ફીટ થયા હતા હા એમ હા નો 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 આઈ એમ નોટ શ્યોર નહીં આપણે ફરીથી માપવું જ પડશે વિનાયક ભાઈ ચાલશે હવે શું કામ ચાલશે હા શું કામ ચાલશે પરફેક્શન નો આગ્રહ તો રાખવો જ જોઈએ નાટકના અંશે અંશમાં પરફેક્શન હોવું જ જોઈએ આ સ્કીમરના યંત્ર તંત્રોમાં કોઈ અપૂર્ણતા હોય કોઈ ખોટ હોય તો અંતે શું થાય ડૂબી જાય એમ આપણું નાટક પણ ડૂબી જાય નહીં લો લો ચાલ આપશે આપણે ફરીથી માપવું જ પડશે કમાન ઉપરો પરિપૂર્ણ કાઠા સુધી પહોંચે કે એક ક્ષણે આપણે
તપેલી ઉચકી લેવાની. એક ક્ષણ વહેલા નહીં, એક ક્ષણ મોડા નહીં. આ દૂધ ઉભરાવું જોઈએ નહીં. હા, મારે તો અનેક વાર ઉભરાઈ જાય છે. એટલી તેમાં તમારી એકાગ્રતા ઓછી, એટલી તમારી તન્મયતા ઓછી, એટલો તમારો રસ ઓછો. આ દૂધનો ઉભરો પરિપૂર્ણ કાંઠા સુધી પહોંચે કે એક ક્ષણે આપણે તપેલી ઉચકી લેવાની. પછી દૂધના ઉભરાને છે ને આપણે આમ નિહાળ્યા કરવા, પ્રેમ તન્મયતા. આમને આમ છે ને અડધું દૂધ તાળી નાખો રોજ જ. એવો મારો સંકલ્પ છે મનોમન. તે વિનાયક ભાઈ, આ ઉભરો તમને બહુ ગમે. અરે રંભા, આ દૂધનો ઉભરો જોવા માટે તો સાહેબ મેં છે ને આત્મહત્યા કરવાનું માંડી વાત. દૂધમાં ઉભરો આવે છે, ઉભરો, એ વાત કેટલી આશ્ચર્યજનક અને ફેન્ટાસ્ટિક છે, નહીં રંભા? હા વિનાયક ભાઈ, આ ચશ્મા પહેલા તો તમે નહોતા પહેરતા. 29 દિવસથી પહેરું છું, 30 માં 1 ઓછો એટલે આવતીકાલે 30 પૂરા થઈ જશે. નંબર આવ્યા હશે. એમાં એવું છે ને કે આ ચશ્મા મને ચડ્યા છે. ચડ્યા? હા, આમ રસ્તામાં પડ્યા હતા અને હું રસ્તામાંથી આમ પસાર થતો હતો, અચાનક જ મારી નજર ગઈ, હે ચશ્મા ઉચકી લીધા. અરે આવતા જતા સૌને પૂછતો, ઓ કાકા આ ચશ્મા તમારા છે? ભાઈ આ ચશ્મા તમારા છે? મેડમ આ ચશ્મા તમારા છે? મને એનો માલિક જડ્યો જ નહીં, અંતે આ ચશ્મા મેં પહેરી લીધા. પણ હા, આ ચશ્મા પહેર્યા પછી મને કંઈક વિશિષ્ટ જ અનુભવ થવા માંડ્યા. પેલું લીમડાનું વૃક્ષ જોયું ને તો એ કંઈક અલગ જ દેખાતું હતું, વધુ ને વધુ અર્થ પ્રગટ કરતું હતું. દરેક ચીજ વસ્તુઓ એક જુદી જ દેખાતી હતી આ ચશ્માથી. યસ, જે ગ્રંથો ગૂઢ અને અસ્પષ્ટ હતા ને એ આ ચશ્મા પહેરવાથી જાણે એનો અર્થ ખોલતા હતા. રિયલી 29 દિવસનો અનુભવ છે મારો. મને જરા આપશો વિનાયક? વાય નોટ, શ્યોર, પ્લીઝ હું ટ્રાય કરી જોઉં. હા હા હા. કેવું લાગે છે રંભા? કઈ કલક તો લાગે જ છે વિનાયકભાઈ. વિનાયકભાઈ લેટ મી ટ્રાય. તમે રહી ગયા હતા લો પેરી. હા, સાલુ કઈ જુદું તો લાગે જ છે. જુદું લાગે છે? હા હા. હે, ના પાછા આપી દો લા. વિનાયકભાઈ કોઈ નંબર જ નથી.
રસિક પેલો નળ બંધ કરો આ પાણી ઉભરાય છે અરે હિન્દુસ્તાન ની હાલત સાઉથ આફ્રિકા જેવી થઈ જશે પાણી ભરાઈ ગયું છે પાણી ભરેલું બા ટબ ડ્રોઈંગ રૂમ માં છે હા અને એની અંદર ની અને બહાર ની સપાટી આછા વાદળી રંગની છે અને ઉપર એક છત છે છત હા આછા વાદળી રંગ બાથટબ ના પાણી નું પ્રતિબિંબ ઉપર પડે છે જુઓ આઈ સી સ્ટેજ પરની બધી દીવાલો અને છત આછા વાદળી રંગના સેટ આછા વાદળી રંગનો હા પ્રેક્ષાગૃહની બધી દીવાલો અને છત આછા વાદળી રંગના એ જરા મુશ્કેલ છે હા પોસિબલ જ નથી અરે પ્રેમાભાઈ હોલમાં કોઈ પણ છે થિયેટરમાં એવા કોઈ હોલ થિયેટરમાં આપણે આ નાટક ભજવવાનું થતું નથી આ નાટક આપણે ડ્રોઈંગ રૂમમાં ભજવવાનું છે અને બીજી એક વાત કલાકારોના વસ્ત્રો આછા વાદળી રંગના જ રહેશે કોસ્ચ્યુમ સાચા બ્લુ કલરના હા અને પ્રેક્ષકો ભલે પોતાના કપડાં ઘરેથી પહેરીને આવ્યા હોય પણ એ લોકોને પ્રેક્ષાગૃહના પ્રવેશ દ્વાર ઉપર એક આછા વાદળી રંગનું વસ્ત્ર આપવામાં આવશે જે એમણે પહેરવું અનિવાર્ય રહેશે બધે આછો વાદળી રંગ સેટ આછા વાદળી રંગનો કોસ્ચ્યુમ આછા વાદળી રંગના પ્રેક્ષાગૃહની દીવાલો અને છત આછા વાદળી રંગના આખી રંગભૂમિ આછા વાદળી રંગની પણ શા માટે આ એક રહસ્યમય વાત છે રસિક અને રંભા આ વાત આપણે પ્રેક્ષકોને સીધી રીતે નથી કહેવાની કળાત્મક રીતે આપણે પ્રેક્ષકોને એમ કહેવાનું છે કે પ્રેક્ષક અને પ્રેક્ષક વચ્ચે કોઈ બાદ નથી બંને અભિન્ન છે અભિન્ન નો સ્પ્લિટ અન્ડરસ્ટેન્ડ નો સ્પ્લિટ જે નાયક નથી તે વિનાયક એટલે દરેક વ્યક્તિ વી કહેતા કહેતા વિશિષ્ટ નાયક છે નાયક હા તમે એટલે કોઈ પણ અહીં ઊભું છે પણ શા માટે શા માટે હા માછલી પકડવા બરાબર તમે એટલે કોઈ પણ અહીં ઊભું છે બાથટબમાં માછલી પકડવાનો ગલ નાખીને અરે કુલ્લુત છે આવો 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 કુલ્લુત છે અરે રસિક દોરી આમ નહીં હલાવો પાણીમાં કંપન થાય ને તો માછલી નાસી જાય સ્ટેડી રાખવાનું સ્ટેડી વિનાયકભાઈ તમે અહીં બેઠા છો માછલી પકડવા વોટ્સ ફર્ધર યસ વોટ્સ ફર્ધર આ ક્ષણે જ્યારે તમારું કુતૂહલ પરાકોટીએ પહોંચ્યું છે ને એ ક્ષણે તમારે બહાર જાઓ બહાર તમે બહાર જશો બાને ટકોરા મારશો હું કઈશ ખુલ્લું જ છે અંદર આવો એટલે હું તમને કઈશ તમે દહીં લેવા આવ્યા છો ને તમે કહેશો ના અમે તો એટલે હું કઈશ તમે તો રસિક ને રંભા છો આવો 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 વિનાયકભાઈ એ બધું થઈ ગયું પછી આગળ આગળ તમારે બહાર જવાનું છે સમજો ને અમે જઈ આવ્યા બાને ટકોરા માર્યા વગેરે બધું થઈ ગયું પછી આગળ તમારે બહાર જવાનું છે હજી તમે બહાર ક્યાં ગયા છો રંભા ચાલ આપણે જઈએ ચાલ ચાલ તમે બહાર જશો ટકોરા મારશો હું બહાર નું પોલીસ કહીશ અરે ફરી જવાનું છે દહીં વાળા ટુ બી એક્ઝેક્ટ 34 જણ દહીં લેવા આવશે હા વિનાયકભાઈ 25 વખત બહાર જઈને અંદર આવી અને 34 જણા દહીં લેવા આવે એમ એક સાથે પુનરાવર્તન થાય તો મોનોટોનસ જેવું નહીં લાગે અરે જરાય નહીં લાગે ગાંડા મને તો દરેક પડે છે ને આશ્ચર્યનો રોમાંચનો અનુભવ થાય છે બોલ રિયલી હા હવે તમારે બહાર જવાનું છે હા બહાર જા જા વિનાયકભાઈ હવે અમે જઈએ હા આ વાદળ ઘેરા
હા ઠીક છે કાલે આવજો જો કાલે તો રિયર્સલ છે પરમ દિવસે આવજો અમે ફોન કરીશું હા ઠીક છે જો વિનાયકભાઈ હા ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ નેવર માઇન્ડ અમારે એક પ્રશ્ન પૂછવો છે હા બોલો બોલો પૂછો એક જરા કુતૂહલ જેવું છે હા બોલો તમે અહીં બેઠા છો બાથટબમાં માછલી પકડો ને ગલ નાખીને એટલે નાટકના અંતમાં હા માછલી પકડાશે ખરી ના પૂછો 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 કેમ ના કેમ ના બાથટબમાં માછલી જ ન હોય હોય બાથટબમાં માછલી હોય ના જોઈ ને પેલા જળાશયમાં હોય નદીમાં હોય દરિયામાં હોય અરે પેલા એક્વેરિયમમાં માછલી હોય બાથટબમાં માછલી ના હોય વિનાયકભાઈ હા બાથટબમાં માછલી ના હોય તો ન જોઈ દે હવે અમે જઈએ હા જાઓ વિનાયકભાઈ યસ તમે જે અમને સ્ક્રિપ્ટ આપવાના હતા તે આજ આપવાના હતા ને હા હવે સમજ્યા તમે આજ નાટક છે જે તમારે કોમ્પિટિશનમાં ભજવવાનું છે તમે બે ત્રણ દિવસ રહીને આવજો એટલે આ સ્ક્રિપ્ટ હું મઠાડીને રાખીશ હા ચાલો એક ભાઈ થેન્ક યુ આવજો આવજો એ એ આ પડ્યો ડોક્ટર અમે બચાવવા જઈ રહ્યા છે માઇન્ડ ડોક્ટર